ના એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મહીસાગરમાં વાઘ હોવાની વન વિભાગે પુષ્ટિ કરી છે. મહીસાગર જિલ્લાના જંગલમાં 3 દિવસ પહેલા વાઘ દેખાયાના પુરાવા મળી આવ્યા હતા. વન વિભાગે અલગ અલગ 5 ટીમો બનાવીને તપાસ હાથ ધરી, ત્યારે હવે નાઇટ વિઝન કેમેરામાં વાઘ દેખાયો છે. સંતરામપુરના સંતના જંગલમાં વાઘ દેખાયો છે. મહત્વનું છે કે મહીસાગરના પંચમહાલ જિલ્લાની હદ પર આવેલા પાનમ ડેમ પાસેના ગઢગામ જંગલ વિસ્તારના રસ્તા ઉપર એક શિક્ષકે આ વાઘનો ફોટો પાડ્યો હતો. મહેશભાઈ મેરા નામના આ શિક્ષક લુણાવાડા તાલુકાના પ્રાથમિક શાળામાં શિક્ષક છે. સાંજના સમયે તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે જોગણી માતાના મંદિર પાસે વાઘ રસ્તો ક્રોસ કરતો દેખાયો. તેમણે વાઘનો ફોટો પોતાના કેમેરામાં પાડ્યો. ત્યારે વન વિભાગે તપાસ કરતા તારની વાડમાં વાઘના વાડ અને પંજાના નિશાન મળી આવ્યા. વાઘ દેખાવાની વાત વહેતી થતા જે જગ્યાએ વાઘ દેખાયો હતો ત્યાં વન વિભાગની ટીમે તપાસ કરી. જોકે વન વિભાગ દ્વારા તેની પુષ્ટિ કરવામાં ન હતી આવી, ત્યારે હવે વન વિભાગના નાઇટ વિઝન કેમેરામાં વાઘની પુષ્ટિ થઈ છે. ગુજરાતમાં વાઘ હોવાની વાતની હવે પુષ્ટિ કરવામાં આવી છે. વાઘના પુરાવા એક શિક્ષકને મળી આવ્યા હતા. વન વિભાગે ત્યાં તપાસ કરતા ત્યાં વાઘના વાળ અને નખ મળી આવ્યા. ગુજરાતમાં વાઘ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. પહેલા એક શિક્ષકે વાઘ હોવાનો ફોટો પાડ્યો હતો. લુણાવાડા તાલુકાના પ્રાથમિક શાળામાં આ શિક્ષક ફરજ બજાવે છે. તેઓ સાંજના સમય પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓએ વાઘને જોતા તેઓએ ફોટો પાડ્યો હતો અને ત્યારબાદ હવે વન વિભાગે તપાસ કરતા ગુજરાતમાં વાઘ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. એક શિક્ષક મહેશભાઈએ વાઘનો ફોટો પાડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. વાઘ દેખાયો હોવાના દાવા બાદ વન વિભાગ હરકતમાં આવ્યો. જોકે વન વિભાગે આ વાતની પુષ્ટિ ન હતી કરી. આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં 27 વર્ષ પહેલા ડાંગમાં વાઘ દેખાયો હતો. ડાંગના સુબીરમાં વાઘ દેખાયો હતો. 27 વર્ષ પહેલા ડાંગમાં વાઘ દેખાયો અને ત્યારબાદ અવારનવાર આદિવાસી પટ્ટામાં વાઘ દેખાયાની અફવા પણ ચાલતી હતી. જોકે 50 વર્ષ પહેલા ગુજરાતમાં વાઘ વસવાટ પણ કરતા હતા. અલગ અલગ જગ્યા ઉપર વિજયનગરથી લઈને ડાંગ સુધી વાઘ વસવાટ કરતા હતા ત્યારે હવે ગુજરાતમાં વાઘ હોવાની વન વિભાગે પુષ્ટિ કરી છે. ઈડરના જંગલોમાં વાઘ દેખાયાની વારંવાર અફવાઓ પણ સામે આવતી હતી. ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં એક સમયે ચિત્તા, વાઘ, સિંહ અને દીપડા વસવાટ કરતા હતા. હાલમાં ગુજરાતમાં સિંહ અને દીપડા જ જંગલોમાં વસવાટ કરે છે. એ તસવીર સાચી હોવાને લઈને અમે વન વિભાગની ટીમ 30 જેટલી ટીમમાં બનાવી અને અલગ અલગ સંતરામપુર અને લુણાવાડા જંગલોમાં અમે આ ટીમો બનાવી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અને ભૂતકાળમાં જે ગાયના, ભેંસના, બકરીના જે મારણ થયા હતા એ વિસ્તારની આજુબાજુ અમે શોધખોળ કરતા અમુક પગલાં મળી આવ્યા હતા. એ પગલાંના આધારે અમે ત્યાં સંતરામપુરના જંગલમાં ટ્રેપ કેમેરા ગોઠવ્યા, નાઇટ વિઝન કેમેરા ગોઠવી અને એની તપાસ હાથ ધરી હતી. એ ગઈ રાત્રે અમે 5 નાઇટ વિઝન કેમેરા ત્યાં ગોઠવ્યા હતા. એ ગોઠવ્યા પછી સવારે એનો મેમરી કાર્ડ જોતા એમાંથી વાઘનો વિડીયો પણ મળ્યો અમને, ફોટો પણ મળ્યો, સાથે દીપડાની તસવીર પણ મળી, ઝરકની તસવીર પણ મળી. હવે ઘણા લાંબા સમયથી જે શિક્ષક દ્વારા જે ફોટો વાયરલ થયો હતો એ જગ્યાની પણ અમે પુષ્ટિ કરી હતી. એ તસવીરમાં દેખાતો ફોટો અને અમે જે લીધેલો ફોટો એ સ્થળ ચકાસણી કરતા એક જ માલુમ પડી હતી. આગાઉ પણ અમે પુષ્ટિ કરી હતી કે આ તસવીર સાચી છે. એ તસવીર સાચી હોવાને લઈને અમે વન વિભાગની ટીમ 30 જેટલી ટીમમાં બનાવી અને અલગ અલગ સંતરામપુર વાઘ હોવાની હવે પુષ્ટિ કરવામાં આવી છે. નાઇટ વિઝન કેમેરા લગાવવામાં આવ્યા હતા. વન વિભાગ સતર્ક થયું અને 200 થી વધુ કર્મચારીઓ આ સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા. નાઇટ વિઝન કેમેરામાં હવે વાઘની તસવીરો કેદ થઈ ગઈ છે. ગુજરાતમાં વાઘ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી એક શિક્ષકે વાઘ હોવાની વાતને વહેતી કરી હતી. દાવો કરવામાં આવ્યો હતો કે એક શિક્ષકે વાઘને રોડ ક્રોસ કરતા
પરંતુ ત્યારબાદ વન વિભાગ સક્રિય થયું અને 50 વર્ષ પહેલા ગુજરાતમાં વાઘ વસવાટ કરતા હોવા બાદ 27 વર્ષ પહેલા ડાંગમાં વાઘ દેખાયો હતો અને આજે ફરી એકવાર ગુજરાતમાં વાઘ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ગુજરાતમાં 27 વર્ષ પહેલા ડાંગમાં વાઘ દેખાયો હતો. ડાંગના સુબીરમાં એક વાઘ દેખાયો હતો. 27 વર્ષ બાદ વાઘ ફરી એક વખત કેમેરામાં કેદ થયો છે. તમામ જે નાઇટ વિઝન કેમેરા મૂકવામાં આવ્યા અને જ્યારે અધિકારીના કહેવા મુજબ કેમેરા ચેક કરવામાં આવ્યા તો તેની અંદર વાઘ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ત્યારે વાતચીત કરવા માટે વાઘને જોનાર શિક્ષક સીધા અમારી સાથે વીટીવી પર વાતચીત કરવા માટે જોડાયા છીએ. મહેશભાઈ, આપનું સૌથી પહેલા તો વીટીવી પર સ્વાગત છે. ધન્યવાદ મહેશભાઈ. થોડા દિવસની પહેલાની ઘટના છે, આપે વાઘને જોયો અને ત્યારબાદ આપે દાવો કર્યો કે વાઘનું અસ્તિત્વ ગુજરાતમાં છે, ત્યારબાદ જે હવે પુષ્ટિ કરવામાં આવી છે, શું રહેશે આપની પ્રતિક્રિયા? સરસ, એક તો ખુશીના સમાચાર છે. આપણા ગુજરાતમાં વાઘ નથી અને વાઘ જોવા મળ્યો અને ત્યાંનો રહેઠાણ છે, એટલે ખુશીના સમાચાર છે. અને શાળાનો સમય પછી હું ઘરે જઈ રહ્યો હતો તો મને અચાનક જ રોડ ક્રોસ કરતા વાઘ દેખાઈ ગયો અને મને એકદમ ફોટો પાડવાનો મોકો મળી ગયો. મેં ફોટો પાડી અને વન વિભાગમાં આપ્યો હતો. જી બિલકુલ મહેશભાઈ, જ્યારે આપે વન વિભાગને જાણ કરી ત્યારે કયા પ્રકારની કાર્યવાહી અને પ્રતિક્રિયા આપને કરવામાં આવી હતી? વન વિભાગમાં જાણ કર્યા પછી ત્યાં તપાસ કરી અને શોધખોળ બી ચાલુ કરી દીધી હતી એમને. જી બિલકુલ, આભાર મહેશભાઈ વીટીવી સાથે વાતચીત કરવા બદલ. તો સીધા આપણી સાથે વાઘને જોનાર એ શિક્ષક જોડાયા કે જેમણે વાઘને નજરે નિહાળ્યો અને ત્યારબાદ તેમણે તેમની સતર્કતા દાખવીને વાઘનો ફોટો પણ ક્લિક કર્યો. મોકો મળતા તેમણે ફોટો ક્લિક કર્યો અને વન વિભાગને જાણ કરી. ત્યારે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં વાઘ, સિંહ અને દીપડો જંગલોમાં વસવાટ કરતા હતા. હાલ સિંહ અને દીપડો જંગલોમાં વસવાટ કરે છે, પરંતુ હવે ગુજરાતમાં વાઘ હોવાની પણ પુષ્ટિ વન વિભાગે સત્તાવાર રીતે કરી દીધી છે. મહીસાગર જિલ્લામાં વાઘે સત્તાવાર રીતે વાઘ હોવાની પુષ્ટિ કરવામાં આવે છે. વાઘે દેખા દેતા એક શિક્ષકે આ ફોટો ક્લિક કર્યો હતો અને હવે જે દ્રશ્યો આપણે દેખાડી રહ્યા છીએ તે દ્રશ્યો નાઇટ વિઝન કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો છે, કે જે નાઇટ વિઝન કેમેરામાં કેદ થઈ ગયા છે. સવારે જ્યારે તપાસ હાથ ધરવામાં આવી તો આ વાઘ કેમેરામાં કેદ થયેલો દેખાયો. ગુજરાતમાં વાઘ હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. આ પહેલા જણાવી દઈએ કે 27 વર્ષ પહેલા ડાંગના સુબીરમાં વાઘ દેખાયો હતો. ત્યારબાદ અવારનવાર આદિવાસી પટ્ટામાં વાઘ હોવાની અફવાઓ ચાલતી હતી. 50 વર્ષ પહેલા ગુજરાતમાં વાઘ વસવાટ પણ કરતા હતા. વિજયનગરથી લઈને ડાંગ સુધી વાઘ વસવાટ કરતા હતા, ત્યારે હવે ફરી એકવાર ઈડરના જંગલોમાં વાઘ દેખાયાની અફવાઓ પણ ચાલી રહી હતી. પરંતુ હવે ફરી એકવાર જ્યારે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી ત્યારે વાઘ ગુજરાતમાં હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં સિંહ અને દીપડા જંગલોમાં વસવાટ કરે છે. એક શિક્ષક જ્યારે પોતાનું શિક્ષણ કાર્ય પૂર્ણ કરીને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે વાઘને નિહાળ્યો અને વાઘને જોતા જ તેમણે તેમની સતર્કતા દાખવી ફોટો ક્લિક કર્યો. એ ફોટો પણ એક દ્રશ્યમાં આપણે દેખાડી રહ્યા છીએ જ્યાં એક શિક્ષકે ફોટો ક્લિક કર્યો. શિક્ષકનો દાવો છે કે તેઓ એક વાઘને રોડ ક્રોસ કરતા જો. તો બીજા તરફની એ તસવીરો જ્યાં કેટલાક દિવસની ભારે જહેમત બાદ વન વિભાગે આ વાઘને નાઇટ વિઝન કેમેરામાં હવે કેદ કરી લીધો છે અને હવે વાઘની સત્તાવાર રીતે ગુજરાતમાં હોવાની પુષ્ટિ પણ થઈ ચૂકી છે. જણાવી દઈએ કે આ બે દ્રશ્યો જ્યાં વાઘના પુરાવા અને દાવાઓ કે જ્યાં માત્ર વાઘ હોવાની અટકળો, તો બીજી તરફ એ દ્રશ્યો કે જ્યાં વાઘ નાઇટ વિઝન કેમેરામાં કેદ થયા છે. વાઘ કેદ થતા વન વિભાગે તુરંત કાર્યવાહી હાથ ધરી છે. વન વિભાગે જાણ કરી છે કે તેઓએ કર્મચારીઓને આ સર્ચ ઓપરેશનમાં રોક્યા હતા અને ત્યારબાદ તેમણે આજથી 200થી વધુ કર્મચારીઓને આ સર્ચ ઓપરેશનમાં જોડ્યા હતા. નાઇટ વિઝન કેમેરાની મદદ પણ લીધી અને તમામ આ દ્રશ્યો સર્જાયા છે. એક દ્રશ્ય જ્યાં વાઘના પુરાવા અને દાવા વચ્ચે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી. ખેતરની જે જગ્યાઓ છે ત્યાંથી વાઘના વાળ અને નખ મળી આવ્યા. ત્યારબાદ વન વિભાગે કાર્યવાહી હાથ ધરી અને નાઇટ વિઝન કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા. ગુજરાતમાં વાઘ હોવાની હવે પુષ્ટિ કરી દેવામાં આવી છે. આ પહેલા ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં એક સમયે ચિત્તા, વાઘ, સિંહ અને દીપડા વસવાટ કરતા હતા. જો કે હાલની જો વાત કરવામાં આવે તો હાલ ગુજરાતમાં સિંહ અને દીપડા જંગલોમાં વસવાટ કરે છે.
गुजरात में त्यारे हवे वाघ होवानी पण पुष्टि थई चुकी छे। गुजरात में वाघ आ सीधा दृश्य के जे नाइट विजन कैमरा में कैद थई गया छे। डांगना सुबीर में आ पहला 27 वर्ष पहला वाघ देखायो हतो अने हवे फरी एक वार गुजरात में वाघ जोवा मळ्यो छे। आ पहला केटलीक वखत आदिवासी पट्टा में वाघ होवानी अफवाओ चाली हती, परंतु वन विभाग ने तपास बाद कई ज हाथ न लाग्यो हतो। विजयनगर थी लईने डांग सुधी एक समय 50 वर्ष पहला वाघ वसवाट करता हता। ईडरना जंगलों में वाघ देखायानी वारंवार अफवाओ पण सामे आवती हती। जणावी दईए कि गुजरात एकमात्र एवं राज्य के ज्यां एक समय चित्ता वाघ अने सिंह एक साथ वसवाट करता हता। हाल जो कि दीपड़ा अने सिंह वसवाट करे छे, त्यारे वाघ देखायाना आ दृश्यो कैमरा में कैद थया छे। नाइट विजन कैमरा नी मदद थी वन विभागे कार्यवाही हाथ धरी अने जे पण पुरावा मळ्या हता ते पुरावाने आधारे वाघने शोधखोळ करवा माटे अने आखरे वाघ अस्तित्व गुजरातनी अंदर धरावे छे के केम तेनी कार्यवाही हाथ धरी। भारत जहेमत बाद वन विभागने आ सफळता मळी छे अने वाघ होवानी पुष्टि करी देवामां आवी छे। तेनो बोलतो पुरावो आ नाइट विजन कैमरामां कैद थयेला दृश्यो छे। आ दृश्यो स्पष्ट करे छे के गुजरातमां વાઘ છે અને આ પુષ્ટિ વન વિભાગે પોતે કરી છે। ગુજરાતમાં વાઘ હોવાની પુષ્ટિ કરવામાં આવી। એક સમયે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય હતું કે જ્યાં ચિત્તો, વાઘ, સિંહ અને દીપડા એક સાથે વસવાટ કરતા હતા, જો કે ત્યારબાદ હાલ સિંહ અને દીપડા વસવાટ કરે છે। આ બે દ્રશ્યો આપને દેખાડી રહ્યા છીએ જ્યાં એક જાગૃત શિક્ષક જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે એક વાઘને રસ્તો પસાર કરતા જો પોતાની સતર્કતા દાખવીને આ શિક્ષકે ફોટો ક્લિક કર્યો। વીટીવી સાથે શિક્ષક મહેશ મહેરાએ સીધી વાતચીત પણ કરી। તેમનું કહેવું છે કે તેમણે વાઘને જ્યારે નિહાળ્યું ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા। તુરંત જ તેમણે પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કેમેરામાં કેદ કરી લીધા અને ત્યારબાદ વન વિભાગને જાણ કરવામાં આવી। વન વિભાગને જાણ કરાતા વન વિભાગે પૂરતી પ્રતિક્રિયા આપીને આખરે ભારત જહેમત બાદ હવે આ પુષ્ટિ કરવામાં આવી છે। ગુજરાતના જંગલો નાબૂદ થતા વાઘ મધ્યપ્રદેશ તરફ સ્થળાંતરિત થયા હતા। વાઘનું દેખાવું અસામાન્ય શા માટે છે તે આપણે જણાવી દઈએ, રાજસ્થાન તરફ વાઘનું સ્થળાંતર થયું। 27 વર્ષ પહેલા એક સમયે ગુજરાતમાં વાઘ દેખાયો હતો। 50 વર્ષ પહેલા ગુજરાત વાઘનું ઘર હતું। એક સમયે ગર્વ લેવા જેવી બાબત હતી કે ગુજરાતમાં વાઘ અસંખ્ય સંખ્યામાં, પોશીનાથી લઈ ડાંગ સુધી વાઘ દેખાતા હતા। ગુજરાતના જંગલો નાબૂદ થતા વાઘને મધ્યપ્રદેશ તરફ સ્થળાંતરિત થવું પડ્યું। આ સિવાય રાજસ્થાન અને મહારાષ્ટ્ર તરફ પણ વાઘે પ્રયાણ કર્યું અને ક્યાંક જે ગુજરાતનો ઇતિહાસ હતો તે ભૂસાતો ચાલ્યો ગયો। 27 વર્ષ પહેલા ગુજરાતમાં વાઘ દેખાયો અને 50 વર્ષ પહેલા ગુજરાત વાઘનું ઘર હતું। અનેક જગ્યાઓ પર વાઘ દેખાતા હતા, પરંતુ હવે વાઘનું દેખાવું અસામાન્ય થયું કારણ કે જંગલોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું। ગુજરાતમાં જંગલો નાબૂદ થતા વાઘને સ્થળાંતરિત થવાનો વારો આવ્યો અને આખરે ગુજરાત માટે જે ગુજરાત વાઘનું ઘર હતું તે હવે બાબત ઇતિહાસ બની ચૂકી હતી। 50 વર્ષ પહેલા વાઘનું ઘર હતું ગુજરાત, તો જણાવી દઈએ કે 27 વર્ષ પહેલા વાઘ દેખાયો હતો અને ફરી એક વખત વાઘે દેખા દેતા શિક્ષકે આ દ્રશ્યો જે છે તે કેમેરામાં કેદ કર્યા, એ ફોટો વન વિભાગને આપવામાં આવ્યો અને હવે વન વિભાગે ભારે જહેમત બાદ નાઇટ વિઝન કેમેરાની મદદથી આ વાઘના દ્રશ્યો કેદ કરી લીધા છે। ગુજરાતમાં વાઘ હોવાની હવે પુષ્ટિ થઈ ચૂકી છે, જેનો બોલતો પુરાવો આ સીસીટીવી કેમેરાના એટલે કે નાઇટ વિઝન કેમેરાના દ્રશ્યો છે। ડાંગ અને ઈડરમાં વાઘની હયાતીએ જોર પકડ્યું હતું એવી વાતો પણ ચાલી હતી કે વાઘ ત્યાં હયાત છે, પરંતુ અંતે તેને અફવા માની લેવામાં આવી। 27 વર્ષ પછી હવે વાઘ હોવાના સત્તાવાર પુરાવા મળ્યા છે। 27 વર્ષ પહેલા ગુજરાતમાં વાઘ દેખાયો હતો, ત્યારબાદ કેટલીક વખત આદિવાસી પટ્ટામાં વાઘ હોવાની અફવાઓ ચાલી હતી, પરંતુ અફવાઓ માત્ર અફવાઓ બની રહી કારણ કે તેના કોઈ જ પુરાવા વન વિભાગને મળ્યા ન હતા। ગુજરાતના જંગલો નાબૂદ થવાને કારણે વાઘ મધ્યપ્રદેશ તરફ સ્થળાંતરિત થયા અને પરિણામે આવ્યું કે એક સમયે ગુજરાત કે જે વાઘનું ઘર કહેવાતું હતું ત્યાં હવે વાઘ અત્યંત અસામાન્ય બની ગયા કહી શકાય। 27 વર્ષ પછી વાઘે દેખા દીધા છે। ગુજરાતમાં અવારનવાર વાઘની હયાતીની અફવાઓ ફેલાઈ ચૂકી છે, પરંતુ તે અફવાઓ માત્ર અફવાઓ બનીને રહી કારણ કે વાઘના કોઈ જ પુરાવા વન વિભાગને હાથ લાગ્યા ન હતા। પરંતુ હવે જ્યારે વાઘના નખ અને ફાડ દેખાયા તો વન વિભાગે તપાસ હાથ ધરી
કોઈ પણ માનવીએ પણ આ વિસ્તારમાં વાઘના પુરાવા આપ્યા ન હતા. 27 વર્ષ પહેલા ગુજરાતમાં વાઘ દેખાયો હતો અને હવે ફરી એક વખત નાઇટ વિઝન કેમેરામાં વાઘ કેદ થતા હવે વાઘ હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે.